વર્તેજ ગામે સમસ્ત ગ્રામજનોએ પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજને સમર્થન આપી દેખાવ કરતા પોલીસે અટકાયત કરી. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન સામે સમગ્ર ગુજરાતમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વર્તેજ ગામે ક્ષત્રિય સમાજના સમર્થનમાં સમસ્ત ગ્રામજનો જોડાઈ રેલી સ્વરૂપે વર્તેજ ગામમાં ભાજપના નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કરતા દેખાવકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. આજ રેલી છે ભાવનગર તાલુકા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ છું અને મુદ્દો તો આપ સર્વે જાણો છો કે જે પરસોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની મા દીકરી વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે તેના વિરુદ્ધમાં આજે સમસ્ત વર્તેજ ગામને 18 આલમ અમારી સાથે ખભોખભે મેળવીને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આજે આવ્યું છે, રોડ ઉપર ઉતરી ગયા છે અને બધાએ એક જ કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો, નકર પછી આ ભાજપને અમે દેખાડી દેવા માટે થઈને અમારું ગામ મક્કમ છે. વર્તેજ ગામમાં કોઈ ભાજપના ઉમેદવારને પ્રવેશ નહીં કરવા દઈએ જ્યાં સુધી આ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી. રૂપાલા સાહેબે ટિપ્પણી જે કરી છે અને ક્ષત્રિય સમાજના એનો બહેનોનો અને ભાઈઓનું દિલ દુભાણું છે, એના સમર્થનમાં અમે સમાજ મુસ્લિમ અહીંયા ક્ષત્રિય સમાજ સાથે ભેગા છીએ અને અમે મુસ્લિમ સમાજ નહીં પણ અન્ય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે જે વર્તેજના તમામ સમાજો છે તેમના આગેવાનો અને તેમનો સમાજ એમના ભાઈઓ બધાએ અત્યારે સમસ્ત ક્ષત્રિય સમાજની આરે અખંડ ઊભા છીએ અને અમારે વર્તેજની એક એકતાનું એક પ્રતિક છે કે ભાઈ અમે વર્તેજની અંદર કોઈ પણ આવી આપત્તિ હોય તો અમે વર્તેજની અંદર એકતા સાથે અમે જોડાયેલા રહી. હવે જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી વર્તેજ ગામની અંદર તમામ આગેવાનોએ એવું નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનોને કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિઓને પ્રચાર અર્થે વર્તેજની અંદર પ્રવેશ કરવામાં નહીં આવે.